नमस्कार मित्रों, धोरण 8 नो प्रेक्टिस फॉर सॉल्यूशन एम अत्यारे आपणे स्वाध्याय 7.1 માં प्रश्न नंबर 10, 11, 12 જોવાના છે મિત્રો। અને આગળ પાછળને એટલે કે આગળ 1 થી 9 પ્રશ્નોનું સોલ્યુશન તમારે આ જ વિડિયો નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી છે, એકવાર જઈને જોઈ લેવું બરાબર। ચલો મિત્રો, એ 1 બાય 1 બધા એક્ઝામ્પલ ગણીએ। સૌથી પહેલા 1 અને 2 એક્ઝામ્પલ શાંતિથી સમજી લઈએ। ચલો રકમ જોઈ લઈએ। નીચેનામાં નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણઘન સંખ્યા, મતલબ આ સંખ્યાને કોઈ એવી સંખ્યા વડે ગુણો ને જેથી પૂર્ણઘન સંખ્યા બને। અત્યારે પૂર્ણઘન નથી તો અહીંયા કઈ સંખ્યા વડે ગુણવી એ આપણે સૌથી પહેલાં ચેક કરી લઈએ। અને આગળનો પ્રશ્ન છે કે નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગીએ એટલે કે ભાગાકાર કરીએ તો પૂર્ણઘન બને, મતલબ આ સંખ્યાને કોઈ સંખ્યા વડે ભાગાકાર કરીશું તો એ પૂર્ણઘન બનશે, અત્યારે પૂર્ણઘન નથી બરાબર। બે નાના ઉદાહરણ દ્વારા બંને પ્રશ્નોને આપણે સમજી લઈએ। તો 10મો પ્રશ્ન સમજવા માટે ઉદાહરણ દીધું છે આપણે 32। તો સૌથી પહેલાં મિત્રો અહીંયા 32ના આપણે ભાગાકાર કરીશું બરાબર। તો એકમનો અંક 2 છે, 2થી ભાગાકાર કરીએ, 32ના અડધા થશે 16, ફરીવાર 2ના અડધા થશે 8, 2ના અડધા થશે 4, 2ના અડધા થશે 2, અને આગળ 2ના 2 એકા 2, મતલબ તમે જોઈ શકો છો કે 32ના આટલા હોય પડે 2 × 2 × 2 × 2 × 2, 2 કેટલા વખત, 5 વખત યાદ રાખજો। જ્યારે મિત્રો ઘન કરો, પૂર્ણ ઘન સંખ્યા બનાવવાની વાત આવે તો 3 3ની જોડ બનાવવાની। તો ચલો અહીં તો 3ની જોડ બની ગઈ। બીજું, અહીંયા 3ની જોડ બનાવવા જઈએ તો કેટલા બગડા ખૂટે છે? તો મિત્રો અહીંયા 3 બગડા બની ગયા, તો અહીંયા 1 અને 2 જ વખત બગડો છે, હજુ 1 વખત હોય તો પૂર્ણઘન બને। મતલબ કેટલી વખત ખૂટ્યો તો કે 1 વખત ખૂટ્યો, તો એ સંખ્યાને એટલે કે 32ને 1 વખત 2 વડે ગુણી નાખવાના એટલે એ સંખ્યા પૂર્ણઘન બની જાય બરાબર। 64 પૂર્ણઘન સંખ્યા છે, 4નો ઘન છે બરાબર। એ રીતે 16માં જોઈએ આપણે। તો ચલો અહીંયા મિત્રો 2 વડે ભાગાકાર કરીએ, 8 થશે ફરીવાર 2થી, 4 થશે ફરીવાર 2થી, 2 થશે ફરીવાર 2થી થશે 1। મતલબ તમે જોયું કે પૂર્ણઘન સંખ્યા બનાવવાની 3 3ની જોડ બનાવવાની ઘનમાં હંમેશા, તો 1 જોડ બની ગઈ। ફરીવાર જોડ બનાવવા માટે 1 જ વખત બગડો છે, કેટલી વખત બગડો ખૂટ્યો તો કે 1 અને 2 વખત બગડો ખૂટ્યો। મતલબ જેટલી વખત અંક ખૂટે એટલે કે 16ને 2 વખત 2 × 2 વડે ગુણવાથી એ પૂર્ણઘન બને। તો 16ને તમે ડાયરેક્ટ 2 × 2 એટલે 4 વડે પણ ગુણી શકો, એટલે 16 × 64 એ પૂર્ણઘન સંખ્યા થઈ જાય બરાબર। જેટલી વખત ખૂટે એટલી વખત ગુણાકાર કરવો પડે બરાબર। પછી 11મો પ્રશ્ન સમજવાનો, જેમાં કીધું છે કે આપે કઈ સંખ્યા વડે ભાગવાથી સંખ્યા પૂર્ણઘન બનશે? તો અહીંયા મિત્ર સેમ અવયવ કરી દેવાના 32ના બરાબર, 32 સંખ્યા લીધી, બીજી છે 16। ચલો 3 3ની જોડ અહીંયા પણ બનાવવાની મિત્રો। ચલો આ જોડ બની ગઈ। બીજું, આ વધ્યા કેટલા, જોડ સિવાય વધશે કેટલા એ જોવાનું। તો કે 2 2 વધ્યા છે, મતલબ 2 ને 2 4 વધ્યા છે, આપેલી સંખ્યાને મિત્રો 4 વડે ભાગીશું એટલે પૂર્ણઘન સંખ્યા બની જશે। ભાગાકારમાં વધેલી જે સંખ્યા જોડ સિવાય વધે ને એના વડે ભાગાકાર કરવાનો। અહીંયા ચલો 16 છે મિત્રો, તો અહીંયા જોડ બનાવવાની 3ની, જેટલી જોડ બની એટલી નહીં ગણવાની, પણ જે અંક વધ્યો મતલબ અહીંયા જોડ બની અને વધ્યો કેટલો, ખાલી બગડો વધ્યો, અને 2 હજુ 2 વખત હોત ને તો નહીં ગણવાનું, પણ 1 જ વખત વધ્યો બગડો એટલે આપેલી સંખ્યાને 2 વડે ભાગાકાર કરીએ એટલે 8 એ પૂર્ણઘન સંખ્યા થઈ જાય। 32ને 4 વડે ભાગાકાર કરીએ એટલે 8 એ પૂર્ણઘન સંખ્યા થઈ જાય। યાદ રહ્યું મિત્રો, ભાગાકારમાં વધેલી સંખ્યા વડે ભાગાકાર કરવાનો, અને ગુણાકાર આવે તો તમને જે ખૂટતો અંક હોય એના વડે ગુણાકાર કરવાનો। તો ચલો આપણે આપણા મૂળ પ્રશ્ન પર આવી જઈએ મિત્રો। પહેલો સંખ્યા છે 1125, સૌથી પહેલાં 1125ના મિત્રો અવયવ આપણે કરી દઈશું। અવયવ એકદમ મિત્ર શાંતિથી કરવાનું, તમારે કોઈ ઉતાવળ નહીં કરવાની। એકમનો અંક 5 છે એટલે આપણે 5 વડે મિત્રો એનો ભાગાકાર કરીશું। તો જુઓ 5 2 10 11 હતા, 1 વધ્યું 1 એટલે 12, 5 2 10 12 હતા, 5 2 10 થયા એટલે 2 વધ્યા, 25 થયા, તો 5 5 25 બરાબર। ફરી 5 વડે તો કે 5 6 20, 22 હતા, 20 વપરાય એટલે 2 વધ્યા, 2 5 એટલે 25, તો 5 5 25 ફરી વાર 5 9 45, 9 આવી ગયા એટલે 21 સંખ્યા 3 વડે ભાગ ચાલશું, આપણને ખબર છે 3 3 9 અને 3 1 3 થઈ ગયું બેટા। હવે જુઓ 1125ને કઈ સંખ્યા વડે ગુણીશું તો પૂર્ણઘન થશે? તો ગુણાકાર છે મિત્રો, 3 3ની જોડ બનાવી દેવાની, બની ગઈ। અહીંયા જોડમાં 3 વખત તગડો આવવો જોઈએ, 2 જ વખત આવ્યો, તો કેટલી વખત 3 ખૂટે છે? તો કે 1 વખત 3 ખૂટે છે એટલે આપેલી સંખ્યાને 3 વડે ગુણીશું
એટલે સંખ્યા પૂર્ણ ઘન થઈ જશે, બરાબર? તો જવાબમાં લખી દેવાનું કે 1125ને 3 વડે ગુણતા તે પૂર્ણ ઘન બને છે. 1125 × 3 એટલે 3375 આપણો જવાબ આવશે. બીજી વસ્તુ અહીં આગળ કહ્યું કે કઈ સંખ્યાનો પૂર્ણ ઘન થશે, તો મિત્રો આપણે જોઈ શકીએ કે 3355 બરાબર 5નો ઘન ગુણ્યા 3નો પણ ઘન, કારણ કે 3 વડે આપણે સંખ્યાને ગુણી લીધી છે, બરાબર 5 × 3 15નો ઘન થશે. આપેલ ગુણાકારવાળી સંખ્યા 15નો ઘન થશે. અને આ રીતે નીચે લખી દઉં 3375 15નો ઘન છે. બીજી સંખ્યા છે મિત્રો 1944, તો સૌથી પહેલાં આપણે 1944ના શું કરીશું, અવયવ કરીશું. બેટા વિડીયો ધીમે ધીમે ચાલશે, પણ બધી તમને ખબર પડશે, બરાબર? બે અહીં એક છેલ્લે નહીં ચાલે, તો બે સંખ્યા લઈ લઈએ, 2 9 18 1918 વપરાય, 1 વધ્યો તો 1 અને 4 એટલે 14, 2 7 14 અને 2 2 4 ફરી વાર 2 થી ભાગ ચાલે, 2 કી સંખ્યા ચાલે, 2 4 8 1 વધ્યા એટલે 17, 2 8 16 17 હતા 1 વધ્યા એટલે 12, 2 6 12 ફરી વાર 2 વડે 2 2 4 2 4 8 2 3 6 હવે મિત્રો 1 કી સંખ્યા એ 3 આ તમને ખબર છે 243 એ શું છે, તો એ મિત્રો કઈ છે ને, એકમ નામ 3 છે, 3 વડે પાછો ભાગ ચાલીએ, 3 8 24 ને 3 1 3 બરાબર 81 થયા. ચલો 3 2 6 21 થયા, 3 7 21, 3 9 27, 3 3 9 અને 3 1 3. આપણે હવે 3 3ની જોડ બનાવી દેવાની, તો જો અહીંયા 2ની 3 જોડ બની ગઈ, 3ની પણ બની ગઈ, આને ભૂલી જવાનું. હવે અહીંયા જો ગુણાકાર છે, એટલે આ ત્રીજી જોડમાં 1 વખત તગડો ખૂટે છે, મતલબ 1944ને 3 વડે ગુણતા તો પૂર્ણ ઘન બનશે, કારણ કે 3 વડે ખૂટે છે એટલા માટે, બરાબર? હવે જો મિત્રો આપણે અહીંયા 1944ને 3 વડે કીધું છે, તો 3 વડે ગુણીશું, જવાબ આવશે 5832. અહીંયા આગળ જોઈએ કે 5832 એ કઈ સંખ્યાનો ઘન છે, તો કે 2નો ઘન ગુણ્યા 3નો ઘન અને 3 વડે ગુણીએ એટલે અહીં 3 વડે ગુણી છે, તો 3નો પણ ઘન. તમે જુઓ 3 × 9 9 2 18નો ઘન થશે, બરાબર? આ રીતે લખી દેવાનું 5832 એ 18નો ઘન છે. ત્રીજો પ્રશ્ન મિત્રો 3087, તો 3087ના આપણે અવયવ કરીશું, 3 વડે ભાગ ચાલે, એકમ નંબર 3 છે, તો 3 1 3 હવે આ 1 સંખ્યાને નહીં લેવાય એટલે 0 ના 0 આપણે મૂકી દેવા, 3 10 30 બરાબર, 3 2 6 2 વધ્યા 27, 3 9 27 થઈ ગયા. ભાગાકાર કરવા મિત્રો ખાસ ધ્યાન રાખવાનું. બીજી વસ્તુ હોય જો 3 વડે ભાગ ચાલશે, 3 3 9 બરાબર, 1 વડે 1 અને 2 એટલે 12, 3 4 12 હજુ અહીં 3 છે, તો સોરી 9 છે, 3 3 9. હવે મિત્રો જો 343 7નો ઘન છે, બરાબર? તો આપણે કરીએ 7 × 49, તમારે શાંતિથી કરવાનો હા જવાબ, 7 × 7 બીજું 7 1 7, તો તમે જોઈ શકો છો 3087 એને કઈ સંખ્યા વડે ગુણવી પડશે. તો મિત્રો જુઓ અહીંયા આપણે નીચે જોડ બની જાય છે, તો એને ભૂલી જવાના, અહીંયા જોડ બનતી નથી. 3 કેટલા વખત છે, 2 જ વખત છે. જોડ બનાવવા માટે કેટલી વખત તગડો જોઈએ, 3 વખત જોઈએ. તો ખૂટ્યો કેટલી વખત, 1 વખત ખૂટ્યો, તો 3ને અહીંયા ગુણી નાખવાના, મતલબ આપેલી સંખ્યા જે છે એ 3 વડે ગુણીશું તો પૂર્ણ ઘન બની જશે. તો જો મિત્રો આપણે આપેલી સંખ્યાને 3 વડે ગુણીશું તો પૂર્ણ ઘન થશે, કારણ કે 3ની જોડમાં 1 તગડો ઓછો છે, બરાબર? જે ઓછું હોય એટલા વડે ગુણી નાખવાના. તો આને ગુણીશું તો જવાબ આવશે મિત્રો 9261, બરાબર? હવે આ સંખ્યા કોનો ઘન છે, તો માટે લખીએ કે 9261 બરાબર 7નો ઘન, 3નો વર્ગ થતો હતો, પણ આપણે 1 વખત તગડા વડે ગુણ્યા એટલે 3નો ઘન થઈ જશે, તો 7 3 21નો ઘન થશે.
तो हम जवाब में लिखी देवानुं के 9261 21 घन छे। चलो मित्र आग 2048। चलो बे थी भाग चले 2 10 20 2 4 2 4 8 2 5 10 2 1 2 2 4 2 2 4 एक वध्या 2 5 10 एक वध्या 2 6 12 2 128 2 64 આગળ જે સંખ્યા ને ઉપર લખી આપણે 32 આવ્યા બરાબર, આના અડધા 32 આવ્યા, ફરી 2 થી ભાગ ચલાવીએ 16, 2 થી ભાગ ચલાવીએ 8, 2 થી ભાગ ચલાવીએ 4, 2 થી ભાગ ચલાવીએ 2 અને 2 થી ભાગ ચલાવીએ એટલે 1 બરાબર। તો 2048 ને કેટલા વડે ગુણવાના એ આપણે ગણીએ। સૌથી પહેલા મિત્રો કામ શું કરવાનું, જોડ બનાવવાના। તો જો આ જોડ થઈ ગઈ, આ પણ જોડ થઈ ગઈ, અહીંયા જોડ બનાવવા માટે એક બગડ્યો, ખૂટ્યો, મતલબ 2048 ને 2 વડે ગુણતા તે પૂર્ણ ઘન બને। ખબર પડી ગઈ? તો અહીંયા આપણે લખીએ કે 2048 ગુણ્યા 2 એટલે કે 8 2 16 ના 6 વધ્યા પડી 1, 2 4 8 ને 1, 9 20 2 40 બરાબર। તો અહીંયા આપણે જોઈએ કે કોનો ઘન છે, કે બેટા 4096 બરાબર 2 × 2 2 નો ઘન અને અહીંયા પણ 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન 2 2 4 4 2 8 8 2 16 નો ઘન થશે। ખબર પડી ગઈ કેવી રીતે થાય બધું કામ તે? મિત્રો અહીંયા જગ્યા નીચેવાળી વધે ને એટલા માટે અહીંયા લખ્યું છે, તમે કન્ટિન્યુઅસલી તમારે નીચે જ લખી દેવાનું બરાબર। જો ખબર પડી, આનું આ નીચે જ છે, આવ્યું છે ને આ નીચે જ છે બરાબર। આગળનો છે મિત્રો 5324, તો 5324ને આપણે અવયવ કરીશું, 2 વડે ભાગ ચાલે, 2 2 4 એક વધ્યો, 2 6 12 એક વધ્યો, 2 6 12 અને 2 2 4 ફરીવાર 2 13 26 9 8 13 અને 1 બરાબર। તો મિત્રો 1331 મેં તમને બહુ પહેલે કીધું છે આ છે ને 11 ઘન છે, તો આપણે 11 વડે ગુણાકાર કરવાના, 11 × 121 એટલે 11 × 11 એટલે 121, 11 × 1 બરાબર। તો આપણે જોડ બનાવીએ, હવે અહીંયા જોડ બની ગઈ છે, અહીંયા બગડો ખૂટે છે એક વખત જોડમાં બરાબર। તો આપણે લખી દઈએ કે ભાઈ 5324ને એક વખત 2 ખૂટે છે, તો લખીએ કે 2 વડે ગુણતા તે પૂર્ણ ઘન બને। ખબર પડી ગઈ? તો ચલો આ 1331ને 2 વડે ગુણી નાખીએ, તો 1331 × 2 1 2 2 2 3 6 અરે સોરી મિત્રો 5324ને 5324ને આપણે 2 વડે ગુણી નાખીએ, તો 2 4 8 2 2 4 2 3 6 અને 2 5 10 તો આજે 10648 કોનો ઘન છે, તો કે 11 નો ઘન × 2 નો ઘન 11 નો ઘન × 2 નો ઘન, કારણ કે એક વખત 2 વડે ગુણ્યા ને, તો તમે જોઈ શકો છો 11 2 22 નો ઘન થશે આ સંખ્યા। તો લખીએ કે આપેલ સંખ્યા એ 22 નો ઘન છે। છઠ્ઠો પ્રશ્ન મિત્રો 8575, ચલો એકમ નો મિત્રો 5 છે, તો 5 વડે ભાગ ચલાવીએ, 5 1 5 3 વધ્યા 5 7 35 બરાબર, 35 પૂરા થઈ ગયા, 7 છે 5 1 5 2 વધ્યા 5 5 25 ફરી 5 આવ્યા, 5 3 15 17 હતા, 2 વધ્યા 2 21 5 1 20 1 વધ્યા 5 3 15 333 મિત્રો 343 7 નો ઘન 7 વડે ભાગ ચલાવવાનો, 7 × 49 એટલે 343 7 × 7 એટલે 49 અને 7 1 7 બરાબર। જોડ બનાવો, 7ની જોડ બને છે, 5માં 1 5 ખૂટે છે, મતલબ આપેલી સંખ્યા 8575ને
પાંચ ખૂટે એટલે પાંચ વડે ગુણતા પૂર્ણ ઘન બને છે. તો અહીંયા તમે જોઈ શકો આનો ગુણાકાર કરીશું પાંચ વડે એટલે જવાબ આવશે આપણો 42875. અને મિત્રો આ જે 42875 છે એ કોનો ઘન છે? તો કે જો 7 નો ઘન ગુણ્યા 5 ને 1 વખત ગુણ્યા એટલે 5 નો ઘન 5 7 35 નો ઘન છે. એટલે લખી દેવાનું કે આપેલ મળેલી સંખ્યા 35 નો ઘન છે. 7મો દાખલો મિત્રો 3125, તો 3125ના આપણે અવયવ કરીશું. 5 વડે ભાગ ચાલે 5 6 30, 1 વધ્યો 5 2 10, 2 વધ્યા 5 5 25, ફરી 5 જડે 5 1 5, 1 વધ્યો 5 2 10, 12 હતા, 2 વધ્યા 5 5 25, ફરી 5 વડે 25, 5 વડે 5, 5 1 5. તો મિત્રો જોઈ શકો છો કે 5ની એક જોડ બની, બીજી જોડ બનવામાં એક પાછળ ખૂટે છે. તો આપેલ સંખ્યાને મિત્રો 5 વડે ગુણતા પૂર્ણઘન બનશે. તો આપેલ સંખ્યા આપણે 5 વડે ગુણીકાર કરી દઈએ તો 3125 જવાબ આવશે મિત્રો. અને 5 વડે ગુણીએ તો 15625. તો 15625 કોનો ઘન છે? તો કે 5નો ઘન તો થઈ ગયો અને 5 વડે ગુણ્યા એટલે ફરીવાર 5નો પણ ઘન મિત્રો થઈ ગયો. તો 5 5 25નો ઘન થશે. તો લખીએ કે 15625 એ 25નો ઘન છે. 8મો પ્રશ્ન, 10માનો છેલ્લો પ્રશ્ન બરાબર મિત્રો. 6125 5 વડે ભાગ ચલાવીએ, 5 1 5, 1 વધ્યા 5 2 10, 1 વધ્યા 5 2 10, બરાબર 2 વધ્યા 5 5 25, ફરીવાર 5 વડે 5 2 10, 12 હતા, 2 વધ્યા 22 થયા, 5 6 20, ફરી 2 વધ્યા 5 5 25, ફરી 5 વડે ભાગ ચલાવીશું બરાબર. 5 6 20, 4 વધ્યા 5 9 45. હવે 49 7 વડે ભાગ ચલાવીએ, 7 7 49, 7 1 7. તો જુઓ મિત્રો અહીંયા 5ની જોડ બને છે, 7ની જોડમાં 1 7 અડો ખૂટે છે. એટલે આપેલ સંખ્યાને મિત્રો 7 વડે ગુણીશું તો પૂર્ણઘન બનશે. આપેલ સંખ્યાને મિત્રો 7 વડે ગુણીશું, જવાબ આવશે મિત્રો 42875. હવે આપણે જોઈએ કે 42875 બરાબર શું થતા કે 5નો ઘન અને 1 વખત 7ને ગુણ્યું એટલે 7નો ઘન. તો 5નો ઘન 2 વખત 7 અડો છે, 1 વખત ગુણ્યું એટલે 7ની પણ 3 ઘાત થશે બરાબર. તો 7 5 35નો ઘન થશે બરાબર. તો લખીએ કે 42875 એ 35નો ઘન છે. તો આ સાથે મિત્રો આપણો 10મો પ્રશ્ન એ પૂરો. અને બાકીના તમામ વિડીયો લિંક પછી તમે ડિસ્ક્રિપ્શનમાં તો મળી જશે. આખું ચેપ્ટર તમારું કમ્પ્લીટ તમારું થઈ જશે તૈયાર બરાબર.